જય અંબે બાળકો, બાળકો આજે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. તમે ગણિત ગમ્મતમાં એકમ પાંચ શીખી ગયા ને, એકમ પાંચ માં તમે શું શું શીખ્યા કહો જોઈએ, કોણ કહેશે? હા હા, તમે બોલો. હા, 10 થી 20 સુધીના અંક શીખ્યા. પછી હા, દશકનું જૂથ બનાવ્યું, નાની સંખ્યા પર ગોળ કર્યું અને મોટી સંખ્યા પર ગોળ કર્યું, બરાબર ને? અને બીજું શું શીખ્યા? હા, સરવાળાના કોયડા ઉકેલ જોયા ને? તો આજે આપણે બાદબાકીના કોયડા ઉકેલ જોઈશું, અને એ તમે પ્રવૃત્તિ દ્વારા શીખીએ. આપણે તારી પાસે આ ડિશમાં કેટલા ગ્લાસ છે ગણ તો. કેટલા ગ્લાસ છે? હવે એમાંથી તું 4 ગ્લાસ હરીને આપી દે. 1, 2, 3. કેટલા ગ્લાસ આપ્યા હરીને? 4. હવે જો તો તારી ડિશમાં કેટલા ગ્લાસ વધ્યા? 1, 2, 3, 4. કેટલા વધ્યા? 4. પહેલા કેટલા ગ્લાસ હતા તારી ડિશમાં? હેડ 8. એમાંથી તે કેટલા ગ્લાસ આપી દીધા? 4. તો બાકી તારી પાસે કેટલા ગ્લાસ રહ્યા? 4. ખ્યાલ આવ્યો ને? 8 માં થી આપણે 4 બાદ કરીએ તો કેટલા રે? 4. સરસ. તારી પાસે કેટલા બાઉલ છે? 2. 1, 2. તો મને 2 આપે. 1, 2. કેટલા રહ્યા તારી પાસે? કઈ નઈ. હા, જોયું ને પેલા હરી પાસે કેટલા બાઉલ હતા? 2. તેમાંથી એને હેટને કેટલા બાઉલ આપી દીધા? 2. તો હરી પાસે કેટલા રહ્યા? 0. 0. હા, એટલે 2 બાઉલ હતા અને બંને બાઉલ એને હેટને આપી દીધા. તો હરી પાસે શું રહ્યું? 0. કશું નહીં રહ્યું, એટલે 0. જોઈ ને તમે પ્રવૃત્તિ દ્વારા કોયડા ઉકેલ જોયા ને, હવે એ જ વસ્તુ આપણે બોર્ડ પર જોઈએ. જુઓ તો આ ઝાડ ઉપર કેટલા પોપટ મસ્તી કરતા દેખાય છે, ગણો જોઈએ. હા, 1, 2, 3, 4 અને 5 પોપટ. કેટલા પોપટ છે? 5 પોપટ મસ્તી કરતા છે. એમાંથી 2 પોપટ ઉડી જાય છે. પોપટ ઉડી ગયા ને? હા, હવે ગણો જોઈએ કેટલા બાકી રહ્યા. તો 1, 2 અને 3 પોપટ. પહેલા કેટલા હતા? 5 પોપટ. અને એમાંથી કેટલા ઉડી ગયા? 2 ઉડી ગયા. તો હવે કેટલા રહ્યા? 3. જો બાળકો, અહીં શું લખ્યું છે? કોયડા ઉકેલ. હવે આપણે રકમ વાંચે. જો રીના પાસે 6 સંચા છે. કેટલા સંચા છે? 6. અને તેમાંથી 2 સંચા તે હીરને આપે છે. કેટલા સંચા હીરને આપે છે? 2 સંચા. તો હવે રીના પાસે કેટલા સંચા બાકી રહ્યા હશે? જો તો આપણે હવે અહીંયા લખીએ. જો અહીંયા 6 સંચા કોની પાસે હતા? રીના પાસે. કોની પાસે? રીના પાસે. હવે
તેમાંથી બે સંચાએ કોને આપે છે? હીરને આપે છે. કોને આપે છે? હીરને આપે છે. તો હવે રીના પાસે કેટલા સંચા બાકી રહ્યા? તો અહીંયા સાનો દાખલો આવે, બાકી એટલે બાદબાકીનો. સાનો દાખલો આવે? બાદબાકીનો. ચાલો હવે આપણે વસ્તુઓ દ્વારા જોઈએ. જો આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ અને આ છ. કેટલા સંચા થયા? છ સંચા થયા. હવે એમાંથી બે સંચા એ હીરને આપે છે, એટલે આપણે શું કરીશું? આમાંથી બે સંચા આપણે નીચે મૂકી દઈશું, એક અને બે. હવે જુઓ તો રીના પાસે કેટલા સંચા વધ્યા? ચલો ગણો જોઈએ. તો એક, બે, ત્રણ અને ચાર. કેટલા સંચા બાકી રહ્યા? ચાર. તો અહીંયા આપણે લખીશું ચાર સંચા બાકી રહ્યા. વિદ્યાર્થી મિત્રો, જોયું ને બાદબાકીના કોયડા ઉકેલ આપણે પ્રવૃત્તિ દ્વારા શીખ્યા ને, અને બોર્ડ પર પણ શીખ્યા. તમે જોયું ને? હા, તો એવા જ દાખલા આપણે ગણિતની ચોપડીમાં છે એ કોયડા ઉકેલ. તો તમે તમારી મમ્મી પપ્પાની મદદથી કરજો. આપણે ફરી મળીશું.